બે નવેમ્બરે થઈ શકે છે ચૂંટણીની જાહેરાત સૂત્રો તરફથી આ માહિતી સામે આવી છે વિધાનસભાની ચૂંટણી અંગે ચૂંટણી પંચની કવાયત છે જી હા કવાયતા પૂર્ણ કરવામાં આવી છે અને દિલ્હીથી પત્રકાર પરિષદ યોજી ચૂંટણીની જાહેરાત થશે ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે પ્રથમ તબક્કાનું મતદાન ત્રીસ નવેમ્બરે અથવા તો એક ડિસેમ્બર થશે બીજા તબક્કાનું મતદાન પાંચ અથવા તો છ ડિસેમ્બરે થશે આઠ ડિસેમ્બરે મતગણતરી યોજાઈ શકે છે સૂત્રો તરફથી આ માહિતી સામે આવી રહી છે હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાતની મતગણતરી થઈ શકે છે બાર ડિસેમ્બર સુધીમાં નવી સરકાર અંગે જાહેરાત થઈ શકે છે ચૂંટણીની જાહેરાત પહેલા જ વધુ એક કેબિનેટની બેઠક પણ મળવાની છે કેબિનેટની બેઠક બાદ મહત્વની જાહેરાત થઈ શકે છે તો જાહેરાત પહેલા પીએમ પણ એક વખત ગુજરાત આવશે ઓગણત્રીસ અને ત્રીસ ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત મુલાકાતે કેવડિયા અને માનગઢમાં આપશે હાજરી તો આ જ સીધી વાતચીત કરીશું ન્યૂઝ એટીન ગુજરાતીના સંવાદદાતા મયૂર આપણી સાથે જોડાઈ ગયા છે જે મયૂર ચૂંટણીની જાહેરાત હવે ટૂંક સમયમાં થઈ શકે છે બીજી તારીખે આ જાહેરાત થઈ શકે છે બિલકુલ સંધ્યા જે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર બીજી તારીખે ચૂંટણી પંચ છે તે પત્રકાર પરિષદ બોલાવી અને ગુજરાતની જે સામાન્ય ચૂંટણી છે તેની જાહેરાત કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ લાગી રહેલી છે ગુજરાતની આ સામાન્ય ચૂંટણી છે તે બે તબક્કામાં રહેશે પહેલો તબક્કો જે હશે તેની તારીખ ત્રીસ નવેમ્બર અથવા તો પહેલી ડિસેમ્બરનો મતદાનનો તબક્કો પહેલો હશે અને બીજો તબક્કો પાંચ અથવા છ ડિસેમ્બરે હશે અને આઠ ડિસેમ્બરે જે હિમાચલ પ્રદેશની જે કાઉન્ટિંગ છે તેની સાથે જ ગુજરાતનું કાઉન્ટિંગ આ જે છે તે માહિતી પ્રાપ્ત થઈ રહેલી છે આ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણત્રીસ અને ત્રીસ તારીખે ગુજરાત પ્રવાસે આવી રહેલા છે આ પ્રધાનમંત્રીનો છેલ્લો ગુજરાતનો પ્રવાસ હશે અને એ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં છેલ્લી કેબિનેટ બેઠક પણ મળશે એટલે કે જે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર બે તારીખે ગુજરાતની જે ચૂંટણી છે તે જાહેર થઈ જશે બિલકુલ તો બીજી નવેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ જશે અને દિલ્હીથી પત્રકાર પરિષદ પણ યોજાશે મયુર આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ